કેમ છો બાળ મિત્રો, મજામાં ને? આજે આપણે ધોરણ બે વિષય ગણિત વિષયાંક પાઠ 12 આપો અને લો. તો બાળ મિત્રો, આજે આપણે પાઠ 12 ભણવાનો છે. તેમાં નીચેના વ્યવહારુ દાખલા ગણો, એટલે કે આજે આપણે વ્યવહારુ દાખલા ગણવાના છે. તો આગળના વિડીયોમાં બાળ મિત્રો, આપણે બે અંકની બે સંખ્યાઓની સાદી બાદબાકી છે તે સમજી ગયા છીએ. હવે આજે આપણે નીચેના વ્યવહારુ દાખલા ગણવાના છે. તો અહીં જે વ્યવહારુ દાખલા છે એ બાદબાકીના દાખલા છે. તો ચલો આપણે નીચેના વ્યવહારુ દાખલા છે તે સમજીએ. તો એમાં પહેલો દાખલો છે, સોનાક્ષી પાસે 23 સ્ટ્રોબેરી હતી. એટલે કે એક સોનાક્ષી નામની છોકરી હોય છે, એની પાસે 23 સ્ટ્રોબેરી હતી. તેમાંથી તેણે 13 સ્ટ્રોબેરી ખાધી. હવે તેની પાસે કેટલી સ્ટ્રોબેરી વધી? એટલે કે એક સોનાક્ષી નામની છોકરી હોય છે, એની પાસે સૌ પ્રથમ 23 સ્ટ્રોબેરી હતી, એમાંથી તે 13 સ્ટ્રોબેરી છે તે ખાઈ જાય છે. તો હવે 23માંથી 13 બાદ કરવાના છે. તો 23માંથી 13 બાદ કરીએ તો પાછળ કેટલી સ્ટ્રોબેરી વધે? એટલે કે 23માંથી 13 બાદ કરવાના છે. એટલે કે આ છે એ બાદબાકીનો દાખલો છે. તો અહીં આપણે નીચે બાદબાકીનો દાખલો ગણવાનો છે. તો ચલો જોઈએ, સૌ પ્રથમ એની પાસે કેટલી સ્ટ્રોબેરી હતી? 23. તો અહીંયા લખવાનું છે 23 સ્ટ્રોબેરી કોની પાસે હતી? સોનાક્ષી પાસે. ત્રેવીસ સ્ટ્રોબેરી સોનાક્ષી પાસે હતી, એમાંથી તે 13 સ્ટ્રોબેરી છે તે ખાઈ જાય છે. તો અહીં આપણે નીચે લખવાનું છે 13 સ્ટ્રોબેરી તે ખાઈ જાય છે. તો અહીં આપણે બાદબાકીનો દાખલો ગણવાનો છે. 23માંથી 13 છે એ બાદ કરવાના છે. તો 3માંથી 3 બાદ કરીએ તો 0. 3માંથી 3 બાદ કરીએ તો 0. 2માંથી 1 બાદ કરીએ તો 1. તો જવાબ શું મળે છે? 10. એટલે કે સોનાક્ષી પાસે છેલ્લે કુલ 10 સ્ટ્રોબેરી વધે છે. 23માંથી તે 13 ખાઈ જાય છે, એટલે એની પાસે પાછળ 10 સ્ટ્રોબેરી છે તે વધે છે. તો આપણે જવાબ કરી લખવાનું છે, હવે સોનાક્ષી પાસે 10 સ્ટ્રોબેરી વધી. હવે સોનાક્ષી પાસે કુલ 10 સ્ટ્રોબેરી વધી. એના પછી બીજો દાખલો છે, સચિને 1 મેચમાં 96 રન બનાવ્યા અને રોહિતે 84 રન બનાવ્યા. તો કોણે વધારે રન બનાવ્યા? કેટલા રન વધારે બનાવ્યા? એટલે સચિન છે એ ક્રિકેટર છે, એને સૌ પ્રથમ 1 મેચમાં 96 રન બનાવ્યા છે, અને રોહિત પણ ક્રિકેટર છે, તો રોહિતે 84 રન બનાવ્યા છે. તો કોણે વધારે રન બનાવ્યા છે? તો સચિને 96 રન બનાવ્યા છે. એટલે 84 કરતાં 96 છે એ વધારે છે, એટલે સચિને વધારે રન બનાવ્યા છે. તો આપણે દાખલો ગણવાનો છે કે સચિને કેટલા રન વધારે બનાવ્યા છે. તો ચલો અહીંયા આપણે નીચે ગણીએ, 96 રન કોને બનાવ્યા છે? 96 રન સચિને બનાવ્યા છે. ચોર્યાસી રન રોહિતે બનાવ્યા છે. તો 96માંથી 84 બાદ કરવાના છે. તો ચલો અહીં આપણે બાદબાકીનો દાખલો ગણવાનો છે. 96માંથી 84 બાદ કરીએ તો અહીં આપણને કેટલા મળે છે?
તો 6 માંથી 4 બાદ કરવાના છે. સૌપ્રથમ એકમની બાદબાકી કરવાની છે. 6 માંથી 4 બાદ કરીએ તો કેટલા વધે? 2. 9 માંથી 8 બાદ કરીએ તો 1. તો જવાબ શું મળે છે? 12. તો સચિને રોહિત કરતા કુલ 12 રન વધારે બનાવ્યા છે. તો અહીં આપણે જવાબ કરીને લખવાનું છે. કે સચિને રોહિત કરતા બાર રન વધારે બનાવ્યા છે. સચિને રોહિત કરતા 12 રન વધારે બનાવ્યા છે. હવે ત્રીજો દાખલો છે. ગણિતની પરીક્ષામાં રાજવીએ 80માંથી 49 અને રોનકે 38 માર્ક મેળવ્યા. તો રોનકે રાજવી સાથે પહોંચવા કેટલા રન વધારે, એટલે કે કેટલા માર્ક્સ વધારે લાવવા પડે? તો ગણિતની પરીક્ષામાં રાજવીએ 80માંથી 49 માર્ક્સ મેળવ્યા છે અને રોનકે 38 માર્ક્સ મેળવ્યા છે. 80 માર્કનું પેપર હોય છે, એમાંથી રાજવી છે એ 49 માર્ક્સ મેળવે છે અને રોનક છે એ 38 માર્ક્સ મેળવે છે. તો રોનકે રાજવી સાથે પહોંચવા એને કેટલા વધારે માર્ક્સ મેળવવા પડે? તો અહીં આપણે દાખલો ગણવાનો છે કે 49 માર્ક્સ રાજવીએ મેળવ્યા છે. રોનકે મેળવ્યા છે. તો 49 માંથી 38 બાદ કરવાના છે, એટલે કે અહીં બાદ બાકીનો દાખલો ગણવાનો છે. 9 માંથી 8 બાદ કરીએ તો 1. 4 માંથી 3 બાદ કરીએ તો 1. તો જવાબ શું મળે છે? 11. તો અહીં આપણે જવાબ કરીને લખવાનું છે કે રોનકે રાજવી સાથે પહોંચવા 11 માર્ક્સ વધારે મેળવવા પડે. રોનકે રાજવી સાથે પહોંચવા 11 માર્ક્સ તેને વધારે મેળવવા પડે તો તે રાજવી સાથે પહોંચી શકે. હવે ચોથો દાખલો છે. બીજા ધોરણમાં અ વર્ગમાં 58 વિદ્યાર્થીઓ અને બ વર્ગમાં 43 વિદ્યાર્થીઓ છે. કયા વર્ગમાં વધારે વિદ્યાર્થીઓ છે અને કેટલા વધારે છે? તો બીજું ધોરણ હોય, એટલે કે બીજા ધોરણના વિદ્યાર્થીઓ છે, એમાં બીજા ધોરણમાં 2 ક્લાસ છે, વર્ગ અ અને વર્ગ બ. તો બંને ક્લાસમાં અલગ અલગ વિદ્યાર્થી છે, જેમ કે અ વર્ગમાં 58 વિદ્યાર્થી છે અને બ વર્ગમાં 43 વિદ્યાર્થી છે. તો કયા વર્ગમાં વધારે વિદ્યાર્થીઓ છે અને કેટલા વધારે છે? તો અહીં આપણે દાખલો ગણવાનો છે કે અ વર્ગમાં 58 વિદ્યાર્થી, અ વર્ગમાં છે અને 43 વિદ્યાર્થી બ વર્ગમાં છે.
તો અહીં આપણે દાખલો ગણવાનો છે બાદબાકીનો કે 58માંથી 43 બાદ કરવાના છે તો અહીં આપણને જવાબ મળે કે કેટલા વિદ્યાર્થીઓ એ વધારે છે તો અ વર્ગમાં 58 વિદ્યાર્થી છે અને બ વર્ગમાં 43 વિદ્યાર્થી છે તો 58માંથી 43 બાદ કરવાના છે તો 8માંથી 3 બાદ કરીએ તો અહીં 5 જવાબ મળે અને 5માંથી 4 બાદ કરીએ તો 1 એટલે જવાબ શું મળશે એકડે પાછળે 15 તો 15 વિદ્યાર્થી એ વધારે છે કયા વર્ગમાં અ વર્ગમાં તો આપણે જવાબ કરીને લખવાનું છે હવે અ વર્ગમાં 15 વિદ્યાર્થી વધારે છે તેના કરતા બ વર્ગ કરતા એટલે કે અ વર્ગમાં 15 વિદ્યાર્થી વધારે છે તો બાળ મિત્રો અહીં આપણે વ્યવહારુ દાખલા સમજ્યા તો અહીં આપણે જે છે એ બાદબાકીના દાખલા સમજ્યા છીએ તો સમજાઈ ગયું બાળ મિત્રો કે વ્યવહારુ દાખલા છે કેવી રીતના ગણવા